હિમાંશુ ઉપાધ્યાય જયેશ દવે અને અમિત ગઢવી સહિત જિલ્લાના પત્રકારોની ઉપસ્થિતિમાં શુભેચ્છા સમારોહ યોજાયો હતો જેમાં ઉપસ્થિત મહાનુભાવો સહિત માહિતી ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકારો તેઓનું સાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરી મોમેન્ટો અર્પણ કર્યા મીડિયાના મિત્રો માહિતી પરિવાર અને તેમના મિત્રોએ શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો હતો આ પ્રસંગે જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા નિર્મિત રેશુંગભાઈ ચૌહાણની તેર વર્ષની ફરજ અને કર્તવ્યને બિરદાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ પણ પ્રદર્શિત કરાઈ હતી આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી હરિભાઈ ચૌધરીએ રેશુમ ચૌહાણને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છા પાઠવી તેમણે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા તેર વર્ષ દરમિયાન કરેલ કામગીરીને બિરદાવી હતી તેમણે કહ્યું કે સરકારની કલ્યાણકારી યોજનાઓને છેવાડાના વિસ્તારમાં રહેતા લોકો સુધી પહોંચાડવામાં ચૌહાણે મીડિયાના માધ્યમ થકી ખૂબ અસરકારક કામગીરી કરી હોવાનું જણાવી તેમના મિલનસાર સરળ સ્વભાવની પ્રશંસા કરી ગુજરાત પ્રદેશ બક્ષી પંચ મોરચાના મંત્રી પીએન માળીએ રેસિંગ ચૌહાણે શુભેચ્છા પાઠવતા કહ્યું કે બનાસકાંઠા જિલ્લામાં વર્ષ બે અને સત્તરમાં આવેલ ભયાનક પૂર સમયે તથા કોરોના કાળમાં પણ શ્રી ચૌહાણે જિલ્લા વહીવટી તંત્ર અને મીડિયા સાથે સારું સંકલન કેળવી ખૂબ ઉમદા કામગીરી કરી છે એમના સાથ અને સહકાર થકી લોકો સુધી પહોંચવામાં અમને પણ સરળતા રહી છે આ પ્રસંગે નાયબ માહિતી નિયામક અમિત ગઢવીએ સ્વાગત પ્રવચનમાં રેસુમ ચૌહાણની ઓફિસમાં કામ કરવાની આગવી ગુને અને મિલનસર

રેશુમભાઈ ચૌહાણના પરિવારજનો ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયા જગત સાથે સંકળાયેલા તંત્રી અને પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન માહિતી કચેરીના ફેલો મુકેશભાઈ માળીએ કર્યું હતું